આજે આપણે ધોરણ છ વિષય હિન્દી એની અંદર પાઠ આઠમું રાજા કા હિસ્સા એટલે રાજાનો ભાગ એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. ઇસ કહાની મેં એક પ્રજા વત્સલ્ય રાજા કા વર્ણન હૈ એટલે કે આ વાર્તાની એક પ્રજાપ્રિય રાજા છે એનું વર્ણન કરવામાં આવેલું છે. રાજા પ્રજા કી કઠિનાઈઓમે હંમેશા ઉનકી મદદ કે લિયે તત્પર રહેતે એટલે કે આ દેશના રાજા છે એ પ્રજાની મુશ્કેલીઓ માટે હંમેશા તત્પર રહેતા હોય છે. તો એના વિશે આજે આપણે અહીંયા સમજીશું. રાજા ભોજ બડે પ્રજા વત્સલ્ય થે એટલે કે રાજા ભોજ છે એ ખૂબ જ પ્રજાપ્રિય રાજા હતા. વે સ્વયં રાજ્યમે ઘૂમ ઘૂમ કર પ્રજા કી કઠિનાઈઓ કો દેખતા રહેતે થે ઓર ઉને યથાસંભવ દૂર ક્યા કરતે હૈ એટલે કે રાજા ભોજ છે એ સ્વયં પોતાના રાજ્યમાં ફરી ફરીને પ્રજાની જે મુશ્કેલીઓ છે એ જોવે છે અને એને દૂર પણ કરવાના પ્રયત્નો કરે છે. એક દિન રાજા અપની રાની કે સાથ રથ પર સવાર હોકર રાજ્ય કા ભ્રમણ કર રહે થે એટલે કે એક દિવસ છે રાજા પોતાની રાણી સાથે સવારમાં રાજ્યમાં ફરી રહ્યા હતા. વે રાજધાની સે બહુ દૂર નીકળ ગયા એટલે કે પોતાના રાજ્યમાંથી થોડાક દૂર નીકળી ગયા હતા. ઉન્હોને દેખા કી એક ખેતમે રહ કિસાન હલ જોત રહા હૈ એટલે કે એણે જોયું તો ખેતરમાં એક ખેડૂત છે એ હળ ખેડી રહ્યો હતો. મગર ઉસકે હલમે એક હી બેલ હૈ એટલે કે હળ હતું એની અંદર એક જ બળદ હતો. દૂસરે બેલ કે સ્થાન પર ઉનકી પત્ની હલ ખીંચ રહી હતી એટલે કે જ્યાં બીજો બળદ હોવો જોઈએ એ જગ્યાએ એની પત્ની હતી પોતે હળ ખેંચી રહી હતી. રાજા ભોજને રથ રોકા ઓર કિસાન કે પાસ જાકર કહા ભલે આદમી તુમ યહ ક્યાં અત્યાચાર કર રહ્યો હો ભલા કઈ સ્ત્રી કો ભી હલમે જોતા જાતા હૈ એટલે રાજાએ એને રથ રોકી અને એ ખેડૂત પાસે જ ગયા અને એમ કીધું કે તમે એ આ અત્યાચાર કેમ આવો કરી રહ્યો છો કે કોઈ સ્ત્રીને આવી રીતે હળની જગ્યાએ રખાય. મેરા એક બેલ મર ગયા હે દૂસરા બેલ ખરીદને કે લીએ મેરે પાસ ધન હે ધન નહીં એટલે ખેડૂતે એને જવાબ આપ્યો કે મારો એક બળદ છે એ શું થયું છે મૃત્યુ પામ્યો છે અને બીજો બળદ છે એ ખરીદી શકું એટલે મારી પાસે પૈસા નથી. મગર ખેત ન જોતે તો મેં ક્યાં ખાઉંગા ક્યાં કહકર કિસાન પુનઃ અપને કાર્યમાં લગ ગયા એટલે કે જોઈએ કે હું આ ખેતર નહીં ખેડું તો હું શું ખાઈશ એવું કહી અને આવડા ખેડૂત છે પાછું એનું કામ કરવા લાગ્યો. ઉસે ક્યાં પતા થા કે ઉસે વાત કરને વાલા કોણ હૈ એની ખેડૂતને ક્યાં ખબર નહોતી કે એની સાથે જે વાત કરી રહ્યો છે કોણ છે. રાજાને કહા અરે ભાઈ જરા સુનો તો એટલે રાજાએ એને કામમાં પાછું લાગી ગયો એટલે એમ કીધું કે મારી વાત તો સાંભળો જો કહના હૈ મેરે સાથ ચલચે ચલતે કહો મેરા કામ ક્યો રોકતે હો. કિસાનને કહા એટલે કે તમારે જે કહેવું હોય એ મારી સાથે આ હળની સાથે ચાલો અને મને વાત કરો એમ મને અહીંયા કામ મારું ખોટી ન કરો. રાજા ભોજ ઉસકે સાથ સાથ ચલને લગે એટલે રાજા ભોજ છે એની સાથે કામ કરવા લાગ્યા. અપને કામ કે પ્રતિ કિસાન કી લગન દેખ કર રાજા ભોજ બહુ પ્રભાવિત હુએ એટલે કે એના કિસાનની જે આ એના કામ પ્રત્યેની જે લગન જોઈ એટલે રાજા છે એ ખૂબ ખુશ થઈ ગયા હતા. વહ બોલે ભલે આદમી ઇસ પ્રકાર તો તુમ્હારી પત્ની થક જાયેગી વો થકાવટ કી વજહ સે કોઈ દૂસરા કાર્ય ભી નહીં કર સકેગી એટલે કે તું આવી રીતે તારી પત્નીને બળદની જેમ હળ હકાવીશ તો એ થાકી જશે અને બીજું પણ કંઈ કામ કરી શકશે નહીં. કિસાન બોલા તો ફિર તમે બતાવો મેં ક્યાં કરું એટલે કે તો તમે જ કહો કે તો હું શું કરું હવે. રાજાને કહા તું મેરે સાથ ચલો મેં આપણે એક બેલ તમે દેતા હો એટલે કે એમ કીધું કે તો તમે મારી સાથે આવો અને હું તમને બીજો બળદ આપીશ. મગર ઇતની દેરમાં મુજે કામ રોકના પડેગા તમે બેલ લાદો ના કિસાન બોલા એટલે કે ખેડૂતે શું કીધું એ કે જોઈ કે હું કે એ બળદ લેવા જઈશ તો મારું કામ છે ત્યાં સુધી એમ પડ્યું રહેશે એમ તો એના કરતાં તમે જ મને એ બળદ લાવીને આપો. અચ્છા એસા કરો તું અપની પત્ની કો રથ કે પાસ ભેજો વહ મેરી પત્ની મેં પત્ની સે બેલ લે આવેગી એટલે એમ કીધું કે તો એક કામ કરો કે તારી પત્ની છે એને જે બળદ લેવા માટે મારી પત્ની પાસે મોકલો એ બળદ લઈને આવશે.
तक मैं तुम्हारा हल में जोतता हूँ, राजा ने कहा। એટલે રાજાએ શું કીધું કે ત્યાં સુધી તમારું હળ છે એ હું ચલાવીશ। કિસાન ઇસ બાત પર રાજી હો ગયા। રાજા ભોજ હલ મેં જુત ગયે ઓર કિસાન કી પત્ની રથ કે પાસ ચલે ગઈ। એટલે કે રાજા પોતે છે હળ જોતવા લાગ્યા અને કિસાનની ખેડૂતની પત્ની છે એ રથ પાસે ચલી ગઈ। ઉસને રાની કો સારી બાત બતાઈ, એટલે કે એણે રાણીને સારી વાત કહી। રાણીને પૂરી બાત સુનકર કહા, તુમ્હારા બિલ તો કમજોર હોગા, વાહ મેં ઇસલીએ દોનો બેલ લે જાઓ, એટલે કે તમે બે બળદ છે એ તું લેજે। કિસાન કી પત્ની દોનો બેલ લેકર ખેતર મેં પર પહોંચી, એટલે કે ખેડૂતની પત્ની છે એ બે બળદ છે એ લઈ અને ખેતરમાં પહોંચી। કિસાન બહુ પ્રસન્ન હુઆ, એટલે ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો। રાજા ભોજને કહા, અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના, એટલે કે રાજાએ એને કીધું કે ક્યારે કંઈ મુશ્કેલી હોય તો મારી પાસે આવજો। કહકર રાજા ભોજને ઉસે અપના પરિચય દિયા તો કિસાન બહુ શર્મિંદા હો, એટલે એ રાજા ત્યાર પછી રાજા ભોજે એનો પોતાનો પરિચય આપ્યો અને ખેડૂત છે એ ખૂબ શરમ આવી। અહીંયા સુધી છે એ આપણે અહીંયા પાઠ રાખીએ છીએ, આગળનો પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં સમજીશું। અહીંયા સુધીનું છે એ તમને સમજાઈ ગયું છે એવી આશા રાખું છું અને થેન્ક યુ।